હાય ગાઈઝ, હું છું મોહિન ને તમે જોઈ રહ્યા છો ટેકનિકલ કાઠિયાવાડી. તમે ઘણી વખત તમારા વોટ્સએપમાં મેસેજનો વધારો થવાથી મેસેજને ડિલીટ કરી નાખ્યો હોય છે, પણ પાછળથી તમને યાદ આવ્યું હોય કે આ મેસેજ તો ઘણો કામનો હતો, પણ મેસેજ ડિલીટ થઈ ગયો છે. અને ઘણી વખત કોઈએ તમને મેસેજ કર્યો હોય અને તમે તે મેસેજને જોયો પણ ના હોય, તેની પહેલાં તે વ્યક્તિએ મેસેજને ડિલીટ કરી નાખ્યો હોય, તો તમે તે મેસેજને વાંચી શકતા નથી અને તમને ખબર પણ નથી હોતી કે તે મેસેજમાં શું લખેલું હશે. તો જો આવો પ્રોબ્લેમ તમારી સાથે પણ થયો હોય તો તેના માટે હું તમને એક ટ્રીક કહું છું, જેથી તમે વોટ્સએપની અંદર કોઈ પણ મહત્વના મેસેજને ડિલીટ કરી નાખ્યો હોય તો તેને તમે કેવી રીતે પાછી જોઈ શકો છો, અને સાથે કોઈએ તમને મેસેજ કરીને ડિલીટ કરી નાખ્યો હોય તો તે મેસેજને તમે કેવી રીતે વાંચી શકો છો. આના માટે તમારે સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈ અને વોટ્સ રિમૂવ પ્લસ લખવાનું છે અને એ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું છે. આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ ઓપન કરતા જ તમને થોડીક પરમિશન માટે અલાઉ આપવાનું રહેશે. જો કે તમને જણાવી દઈ કે આ એપ્લિકેશન એક થર્ડ પાર્ટી એપ્લિકેશન છે, એટલે તમને થોડીક એડવર્ટાઇઝ જોવા મળશે. જો તમે આ એડને જોવા માંગતા ન હોય તો તમારે આ એપ્લિકેશનનું પ્રીમિયમ વર્ઝન ડાઉનલોડ કરવું પડશે, જેના માટે તમારે થોડાક પૈસા પેડ કરવા પડશે. એપ્લિકેશનને પરમિશન આપ્યા બાદ તમે ડિલીટ કરેલ મેસેજ કયા દિવસથી જોવા માંગો છો તે સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે તમે એક દિવસ પહેલાં ડિલીટ થયેલા મેસેજ જોવા માંગો છો કે એક અઠવાડિયા પહેલાં અથવા તો એક મહિના પહેલાં, તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે જે મેસેજ ડિલીટ કર્યા છે અને જે મેસેજ ઓટો ડિલીટ થયા છે તેનું લિસ્ટ જોઈ શકો છો, અને સાથે તમે તે મેસેજને કોપી પણ કરી શકો છો. તો બસ વિડીયોમાં જ માટે આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.